أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم السلام عليكم ورحمة الله تعالى وبركاته مؤمنين الكرام وفادار سامبرنا رو تماري خدمت ما اموك ديوس و سودي خداوند کریمنا فضل و کرم تھی انے مدد تھی تماری خدمت ما خطبہ عرفات بارا ما بات چیت کروانو شرف حاصل تھیو چھے وحالا سامبرنا رو زندگی ناندر ما حج ایک جو وقت واجب چھے انے جے لوکو حج طرف جائی چھے اتھوا تو زندگی نی پہلی حج ہوئی اتھوا تو تے لوکو اینا سیوائی حج طرف جاتا ہوئی کہ جے امام حسن مجتبی علیہ الصلوۃ والسلام پیغمبر اسلام صلی اللہ علیہ وسلم نا پیارا نواسا انی سیرت اوپر عمل کرتا کہ جے زندگی نا اندر ما 25 وقت حج کریا چھے انے تے حج تے پگے چالتا مدینہ تھی مکہ جتا ہتا پن جیارے اے مکہ شہر نا اندر ما اے حاجیو داخل تھائی چھے تیارے اللہ سبحانہ و تعالی جی حج نا فائداو چھے اے اگنیت فائداو کہ جی اپرے وچار پر نہیں کری شکیے اے فائداو تے حاجیو نے حاصل تھائی چھے پن اللہ سبحانہ و تعالی جیارے تے آیت نندر ما فرماویو انے حج نا فائداو بیان کرتا جیارے تے نشانیو بارا ما ذکر کریو کہ حج درمیان سروے نے مقام ابراہیم طرف نظر پڑشے انے એના સિવાય એ જગ્યાઓ તરફ નજર પડશે કે જેનાથી જોનારને વિચાર આવશે કે આ ઇતિહાસ અને આ કઈ નિશાની છે કે જે બારામાં ખુદાવદી કરીએમ ઇશારો કરે છે અને દેખાડવા માંગે છે. જ્યારે એ હાજીઓ અરફાતના મેદાન તરફ રવાના થશે અને તે આ જમાનાના અંદરમાં મિલિયોના મિલિયો મુસલમાનો જ્યારે એક જ કપરામાં અને એક જ સાઇઝમાં સર્વે મનાસિકે હજ અદા કરતા તેઓને નજર પડશે તો તરત જ એ અંબિયાઓ મુરસલીનના ઇતિહાસના અંદરમાં પહેલી વખત એ મોટો મજમો તરફ તેઓનું ધ્યાન ખેંચાશે અને સર્વેના વિચારો તે તરફ જશે કે એ કેવો સમય હતો કે જ્યારે પૈગંબર ઇસ્લામ હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ એ અરફાતના મેદાનમાં જ્યારે પધાર્યા હતા. યાદ રહી કે સર્વે નબીઓના ઇતિહાસના અંદરમાં આ પહેલી વખત થાય છે કે કોઈ નબી આટલા મજમાને એક જ ટેમમાં ભેગા કરી અને આ પ્રમાણે નમાઝ જમાત અદા કરી રહ્યા છે અને આ પ્રમાણે ખુતબાઓ અદા કરી રહ્યા છે અને આ એક અનોખો મોકો હતો અને ત્યારબાદ કોઈ પણ માસૂમ ઇમામોને આ મોકો મળ્યો ન હતો કે આટલા મજમાને ભેગા કરી અને ખાસ અરફાતના દિવસે આ મોટા મેદાનમાં આ પ્રમાણે જબરદસ્ત ખુતબો બયાન કરે અને આ બહુ જ મોટા મજમાના સામે આ પ્રમાણે ખુતબો હજી સુધી તારીખમાં જોવા મળ્યો નથી. સૈયદુલ મુરસલીન કિતાબના અંદરમાં કે જે ભાગ બીજો પાનું 634માં આ પ્રમાણે લખવામાં આવેલું છે કે અરફાતના મેદાનમાં આવો મોટો મજમો ભેગો થયો અને કદી પણ આ પ્રમાણે જોવામાં આવ્યું ન હતું અને સર્વેની જબાનમાં તૌહીદના નારા બુલંદ થતા હતા અને અલ્લાહ સુબહાનહુ વ તઆલાને બુલંદ અવાજથી પુકારવામાં આવી રહ્યું હતું અને પૈગંબર ઇસ્લામ હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ એ મોટા મજમાને કે જે 1,00,000થી ઉપર તેઓ સાથે નમાઝે ઝોહર તથા નમાઝે અસર જમાતની સાથે અદા કરવામાં આવ્યું હતું અને પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ પોતાની ઊંટણી ઉપર બેઠેલા હતા અને આ પ્રમાણે ખુતબો શરૂ કર્યા અને તેનો અવાજ હઝરત રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમના એક અસહાબ હતા તે અસહાબ પૈગંબરના અવાજને દોડાવતા હતા જેથી કરી અને સર્વે મજમાને આ પૈગંબરના કલામ પહોંચાડી શકે. મોમિનીન કિરામ, આ ખુતબે અરફાત બારામાં તમારી ખિદમતમાં ઇન્શાઅલ્લાહ સમજણ પેશ કરવામાં આવશે. નૂરકિયત
خذني لعندك للعالي وبقربك خليني وامسح راسي ودلالي ومن حوضك داويني. ناديتك حاجيني من برجك ناغيني સાત ઝિલહજ આજની તારીખોમાં આપણા પાંચમા ઇમામ ઇમામે મોહમ્મદ ઇબ્ન અલી અલ બાકિર અલી સલાતુ સલામની શહાદતનો દિવસ છે કે જે 114 હિજરી સનમાં બની ઉમૈયાના ઝાલિમ ખલીફાઓના હાથેથી ઝેરથી શહીદ થયા હતા અને આ મહાન ઇમામને જન્નતુલ બકીમાં દફન કરવામાં આવેલા હતા. સાત ઝિલહજ આજની તારીખોમાં ઇમામે હુસેન અલી સલામ મક્કામાં ખુતબા આપી રહ્યા હતા અને વધારેલા હાજીઓને સમજાવી રહ્યા હતા કે ઇમામે હુસેન અલી સલામનો મકસદ શું છે અને તે શું કરવા ચાહે છે. સાત ઝિલહજ આજની તારીખોમાં 179 હિજરી સનમાં ઇમામે કાઝિમ અલી સલામને હાથમાં હથ કર્યો અને ઇમામ અલી સલામને ઝંકરી બસરા ખાતે લઈ જવામાં આવ્યા અને એક સાલ સુધી ત્યાં કેદખાનામાં રાખવામાં આવ્યા. ત્યાર પછી બગદાદ ઇમામે કાઝિમ અલી સલામને કેદ કરવામાં આવેલા હતા. સૌથી વધારે કેદનો સમય અગર જો કોઈ માસૂમ ઇમામે પસાર કર્યો હોય તો આપણા બાબુલ હવાએ જ ઇમામે કાઝિમ અલી સલામ હતા. સાત ઝિલહજ આજની તારીખોમાં મોહમ્મદ ઇબ્ને કસીર અને તેના ફરઝંદને ઇબ્ને ઝિયાદ પકડી લીધા હતા અને તેઓને શહીદ કરવામાં આવેલા હતા. એ તોહમતથી કે મોહમ્મદ ઇબ્ને કસીર જનાબે મુસ્લિમ અલી સલામને સહારો આપવાના તોહમતથી. સાત ઝિલહજ આજની તારીખોમાં 1371 હિજરી સનમાં આયતુલ્લાહ સૈયદ મોહમ્મદ તકી ખ્વાનસારી શહીદ થયા હતા અને આપ હઝરતને માસુમ એકુમ અલેહ સલામના હરમમાં દફનાવવામાં આવેલા છે. والسلام عليكم ورحمة الله تعالى وبركاته. لو بعدك أضناني لو زلزل أركاني لا ما بنت إنساني لو كان لهج الثابت أسد الله الغالب ذاك النهج الثابت أسد الله الغالب علي ابن أبي طالب.